शहर में वधेला कोरोना केस ने ध्यान राखी सूरत की तमाम कोर्ट ऑनलाइन करवामां आवी हती। ऑनलाइन हियरिंग की कामगिरी करवामां आवी हती, जो कि हवे कोरोना केस घटता आज सोमवार थी तमाम कोर्ट ऑफलाइन शुरू करवामां आवी छे। अत्यार सुधी छेल्ला 41 दिवस थी तमाम केस ऑनलाइन ज चाली रह्या हता, ज्यारे कलेक्टर ना ताबा हेठळनुं रेवन्यू कोर्टो ज ऑफलाइन हती। दरमियान कोरोना केस हळवा थया होय परंतु वायरस साव जतो न रह्यो होवाथी कोर्ट में आवनारा तमाम लोकोए मास्क सहित तकेदारी राखवी पड़शे। कोर्ट में लिफ्ट ने फास्ट ट्रेक कोर्ट में भारे भीड़ थती होय छे, लिफ्ट माटे पण लोको लाइन लगावता होय छे, त्यारे तकेदारी राखवी जरूरी छे। सूरत जिला वकील मंडळ वाइस प्रेसिडेंट छु। 7 जानुआरी थी जो कोर्ट बंद थई हती, आ 21 फेब्रुआरी थी कोर्ट चालू थई गई छे। तमाम पक्षकारो वकीलोए તમામે હાલ કોર્ટમાં રૂબરૂ આવીને પોતાની કાર્યવાહી ચલાવી શકે છે, અને જે વકીલોને તકલીફ પડતી હતી કોર્ટ બંધના કારણે તે પણ હવે દૂર થઈ જશે, હવેથી કોર્ટ રાબેતા મુજબ ચાલશે। કેસોનું પ્રમાણ ઘણો ભરાવો છે, પણ કોર્ટ હાલ 13 તારીખે લોકઅદાલત પર આવે છે, એટલે તમામ વકીલોને હું વિનંતી બી કરીશ, પક્ષકારોને પણ વિનંતી કરીશ કે તેઓ પણ આમાં ભાગ લઈ અને કેસોનો ઝડપીથી નિકાલ થાય, બધાના સંમતિથી કેસોનો નિકાલ થાય એ માટે 13મી તારીખે લોકઅદાલત છે માર્ચની, એ માટે પણ અમે પ્રયત્ન કરી છે કે કેસોનો ભરાવો ઓછો થાય, વકીલોને પણ કામ મળે અને પક્ષકારોને પણ ન્યાય મળે સારી રીતે, એટલે કેસોનો ફટાફટ ભરાવો પણ ઓછો થાય અને કાર્યવાહી પણ સારી રીતે ચાલે છે। વાયરસ મોટા ભાગે ભીડમાં મ્યુટેડ થતો હોય છે, એટલે ભીડ હોય ત્યાં SOPનું પાલન કરવું જરૂરી છે। સુરત કોર્ટ હવે ઓફલાઈન શરૂ થઈ છે, ત્યારે ભીડમાં કોરોનાનું સંક્રમણ વધે નહીં તેની તકેદારી રાખવી જરૂરી રહેશે। બ્યુરો રિપોર્ટ, NTV ન્યૂઝ, સુરત।